જય સ્વામિનારાયણ. આજે આપણે સ્વાધ્યાય 11.2 ની બીજી રચનાની ચર્ચા કરીશું. તમને લોકોને આમ તો મેં પહેલી વખતે હિંટ આપી દીધેલી કે ભાઈ બે પ્રકારની રચના આપણે દોરવાની આવશે. એક વર્તુળ આપેલું હશે અને બહારના બિંદુએથી સ્પર્શકની જોડ દોરવાની હશે, અને આપણને બે વર્તુળો આપેલા હશે અને એના ઉપરથી આપણને સ્પર્શક દોરવા. તો એવું જ કંઈક આજની રચનાની અંદર છે. સ્વાધ્યાય 11.2 ની બીજી રચના એમાં શું કહે છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુ પરથી પ્રથમ વર્તુળના સ્પર્શકો રચવાના છે અને પછી તેની લંબાઈ આપણે માપવાની છે. તો એના માટે આપણી પાસે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર નો એક રેખાખંડ મારી આદત પ્રમાણે હું બનાવી દઉં જેથી કરીને મને ભૂલ ના પડે. બરાબર, આ રીત સૌથી સારામાં સારી છે, એટલા માટે હું આવું કરું છું. હવે આપણે વર્તુળ દોરવાનું છે, તો વર્તુળ દોરવા માટે આપણે શું કરીશું, કોઈ એક બિંદુ લઈશું, એ બિંદુને આપણે ઓ નામ આપી દઈશું. હવે પરિઘરની મદદથી 4 સેન્ટીમીટર જે આપણે લીધેલું એનું માપ માપી લઈશું, ઓ કેન્દ્ર ઉપર મૂકીશું અને એક વર્તુળની રચના કરીશું કે જેનું કેન્દ્ર ઓ છે અને એની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. હવે આપણે શું કરીશું, તો કહે છે કે 6 સેન્ટીમીટરના રેખાખંડનું માપ લઈ લઈએ અને ઓ જ ઉપર મૂકીશું. કેમ? કારણ કે સમકેન્દ્રી કીધેલું છે. સમકેન્દ્રી એટલે કે એવા વર્તુળો કે જેમના કેન્દ્રો કેવા આવે, એક સરખા આવે. પેલું સહેજ હલી ગયું હતું ને એટલે આ સહેજ વધારાનું આવ્યું. બરાબર છે, આને આમ કાઢી નાખીએ આપણે. હવે શું કે છે, આ જે 6 સેન્ટીમીટર નું વર્તુળ આવેલ એના ઉપર આપણે એક બિંદુ મૂકવાનું પી. તો મેં અહીંયા કાળે સીધું જ એક બિંદુ પી મૂકી દીધું અને એને હું શું કરીશ, જોઈન કરી દઈશ. બરાબર છે, આ રેખાખંડ ને હવે આપણી પાસે જે રેખાખંડ ઓ પી આવ્યો એનું આપણે શું કરવાનું, મધ્ય બિંદુ શોધવાનું. તો એના માટે ઓ ઉપર મૂકીશ અને સોરી પી થી થોડુંક દૂર રાખી, એક ચાપ ઉપરના અડતલમાં બીજો ચાપ નીચેના અડતલમાં, એ રીતે પી બિંદુ ઉપરથી એટલું ને એટલું જ માપ રાખી, એક ચાપ ઉપર એક ચાપ નીચે, અને એને હવે શું કરીશું, આપણે જોઈન કરી દઈશું. પણ એ આખું નહીં દોરીએ, આખો રેખાખંડ નહીં દોરું. શું કરીશ, માત્ર ખાલી એક મધ્ય બિંદુ લઈશ અને એને નામ આપી દઈશ ઓ. એટલે આપણી પાસે રેખાખંડ ઓ પી નું મધ્ય બિંદુ મળી ગયું એમ. હવે એમ ને કેન્દ્ર રાખવાનું છે, ત્રિજ્યા લેવાની છે ઓ એમ જેટલી, અને પછી મારે શું કરવાનું છે, એક વર્તુળ બનાવી દેવાનું છે. મેં વર્તુળ બનાવી દીધું. તો આ જે વર્તુળ બનાવ્યું એમ કેન્દ્ર રાખ્યું અને ઓ એમ ત્રિજ્યા રાખી, એ આપણા જે 4 સેન્ટીમીટર વાળા વર્તુળને જે બિંદુમાં છેદે, આ બિંદુમાં છેદે છે તો એને હું ક્યુ કહીશ અને આ બિંદુમાં છેદે છે તો એને હું આર કહીશ. હવે પી ને હું કોની સાથે જોઈન કરી દઈશ, તો કહે છે કે ક્યુ સાથે જોઈન કરી દઈશ. આ ક્યુ બિંદુને હું પી સાથે જોઈન કરીશ. આ ક્યુ બિંદુ પી સાથે જોઈન કરી દો અને આર બિંદુ છે એને પણ હું પી સાથે જોઈન કરી દઉં છું. હવે આપણને એવું કહે છે કે ભાઈ આની લંબાઈ માપવાની છે. બરાબર, અહીંથી એને માપી લીધું. આ આપણું અહીં આગળે બિંદુ છે તો આ 4 છે, આ 5 છે ને એની એક્ઝેક્ટ વચ્ચે આવે છે. એટલે આ જે રેખાખંડ છે એનું માપ આવ્યું 4.5 સેન્ટીમીટર અને એ રીતે અહીંનું પણ 4.5 સેન્ટીમીટર જ આવે એક્ઝેક્ટ.
આ પણ 4.5 સેન્ટીમીટર માર્ક કરીએ, બરાબર. હવે આપણી આદત પ્રમાણે આપણે રચનાઓના મુદ્દા જોઈશું. સૌથી પહેલા પહેલું આપણે શું કરેલું તો કે છે કે એક ઓ કેન્દ્ર લઈ અને વર્તુળ ધરેલું, કેટલા માપનું? 4 સેન્ટીમીટરના માપનું. પછી એક ઓજ કેન્દ્ર રાખી અને 6 સેન્ટીમીટરના માપનું આપણે વર્તુળ બનાવી દીધેલું. તો આનો મુદ્દો લખી નાખીએ કે ભાઈ ઓ કેન્દ્રને 4 સેન્ટીમીટર અને ઓ કેન્દ્રને 6 સેન્ટીમીટર વાળું વર્તુળ રચો. હવે જે ઓ કેન્દ્ર વાળું 6 સેન્ટીમીટર વાળું વર્તુળ હતું ત્યાં આગળ આપણે એક બી બિંદુ લીધેલું અને એક રેખાખંડ બનાવી દીધેલો, બરાબર છે. તો ઓ કેન્દ્ર ના મોટા વર્તુળ ઉપર પી બિંદુને આપણે જોઈન કરી દીધું, જે મોટું વર્તુળ છે, 6 વાળું મોટું વર્તુળ છે એટલા માટે, બરાબર. સારું, હવે શું કરેલું? ઓ ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે, એ રીતે જ માપ રાખીને પી ને કેન્દ્ર રાખી ઉપર એક ચાપ નીચે અને એને બંનેને જોઈન કરેલું, પણ આપણે મધ્ય બિંદુ એમ શોધી નાખેલું. તો આના માટેનો મુદ્દો શું લખાશે કે ભાઈ રેખાખંડ ઓપી નું મધ્ય બિંદુ એમ મેળવો. હવે એમ ને કેન્દ્ર રાખી અને ઓ એમ ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરેલું, જે વર્તુળ આપણા ઓ કેન્દ્ર ને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને ક્યુ અને આર બિંદુમાં છેદે. તો હવે આનો મુદ્દો લખીએ તો એમ કેન્દ્ર અને ઓ એમ ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, જે ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને ક્યુ અને આર બિંદુમાં છેદે. હવે આપણે શું કરેલું કે ભાઈ ક્યુ ને પી ની સાથે જોઈન્ટ કરી દીધેલા, આર ને પી ની સાથે જોઈન્ટ કરી દીધેલા. તો આપણે એ જ લખીએ કે પી અને આર ને જોડો, જે માગેલા આપણા શું થઈ જશે, સ્પર્શકો થઈ જશે. અને પછી એને માપ્યા તો બંને સ્પર્શકોની લંબાઈ કેટલી આવી? 4.5 સેન્ટીમીટર આવી ગઈ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો આ રીતે રચનાને બરાબર દોરવાની પ્રેક્ટિસ કરજો. બને ત્યાં સુધી જે રીતે અહીં આગળ હું રચના દોરું છું એની અંદર ચોપડાને ગોળ ફેરવતો નથી, એક બાજુ સ્થિર રાખું છું. એ જ રીતે તમે પણ ચોપડાને સ્થિર રાખી અને રચના દોરો, ખરેખર એ જ સાચી રીત છે રચના દોરવાની. હવે ફરી મળીશું ત્યારે કંઈક નવું જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.